અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2001ના બહુચર્ચિત ઓનર કિલિંગ કેસનો પર્દાફાશ કર્યો છે. નરોડા વિસ્તારમાં બે મહિલાની હત્યા થઈ હતી. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 18 વર્ષ બાદ રહસ્ય પરથી પડદું ઉંચક્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે બે સગી બહેનોની હત્યા તેમના પતિઓએ જ કરી હતી, એટલે કે સાડુ ભાઈઓએ મળીને પત્નીઓની હત્યા કરી. બંને સાડુ સંબંધમાં કાકો ભત્રીજો પણ થતા હતા. બંનેને પોતાની પત્ની પર અનૈતિક સંબંધોની શંકા હતી, જેથી બંને સાથે મળીને તેમની પત્નીઓની હત્યા કરવાનું નક્કી કર્યું. તક મળતા જ દિવાળીના બીજા દિવસે તેમણે ગળું દબાવીને મહિલાઓની હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયા. બાદમાં આરોપીએ તેના સસરાને ફોન કરીને જાણ કરી હતી કે તમારી દીકરીએ આપઘાત કર્યો, જે અંગે પોલીસને હવે બાતમી મળી કે આરોપી મુનેરસિંહ મધ્યપ્રદેશના ભિંડમાં રહે છે, જેના આધારે તપાસ કરતા તે ઝડપાઈ ગયો. આરોપી મુનેરે બીજા લગ્ન કરી લીધા હતા અને તેને બે બાળકો પણ છે. પોતાના પરિવાર સાથે તે જંગલમાં વસવાટ કરતો હતો, જોકે હાલ તો પોલીસના સકંજામાં તે આવી ગયો છે. એક આરોપી તો પકડાયો, પણ હજુ બીજો આરોપી ફરાર છે. જે છે એના જે આ પતિ જે અમે જેની ધરપકડ કરેલ છે, જે મુનેશસિંહ ઉર્ફે મુન્નાસિંહ ભદોરિયા અને તેનો જે સાથીદાર છે, એ બંને કાકા ભત્રીજા થાય છે. અને બંને જે તે વખતે મુનેશસિંહ ભદોરિયા જ્યારે મેરેજ કર્યા ત્યારે એની વાઇફને સાથે એમના કાકાએ, કે એમના ફાધર ગુજરી ગયેલા હતા એની વાઇફના, તો એમની સાથે આડા સંબંધો અને એમની કંઈ ઉપર રેપ કરેલાનું હાલમાં પૂછપરછમાં જણાવ્યું. જ્યારે એનો જે ભત્રીજો છે, જે સાથેનો સહતોમતદાર નરેન્દ્રસિંહ, એને એની પત્ની ઉપર ચારિત્રની શંકાઓ હતી. એટલે આ બંને નરોડાની અંદર ભાડાના મકાનમાં 2001માં રહેતા હતા અને બંનેના આ ઇસ્યુના કારણે બંને નક્કી કરેલ કે પોતાની વાઇફને